ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અફઘાનિસ્તાન પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે. તેના કારણે રાજસ્થાન અને ગુજરાત થતી એક ડીપ ટ્રફ રેખા બની છે, જે આ વરસાદી માહોલ કે આબોહવાના પરિવર્તન પાછળનું મુખ્ય પરિબળ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પણ તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ પરથી પસાર થતી ઘડિયાળના ઊંધા કાંટાની જેમ ફરતી એક ટ્રફ રેખા રચાઈ છે, જેની પણ હવાઓ ગુજરાતને અસર કરશે. કઈ તારીખે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તે જોઈએ તે પહેલા આ પ્રકારની હવામાન પ્રણાલી કેમ રચાઈ તેના વિશે ટૂંકમાં વાત કરીએ તો, સ્કાયમેટના મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે ગુજરાતની ઉત્તર અને દક્ષિણ બાજુ હવાઓ ઉલટી દિશામાં ફરી રહી છે. હવાની ઊંધી દિશામાં જ્યારે પવનો ફરે ત્યારે તે ઉપર ઉઠે છે, જ્યારે તે ઉપર ઉઠે તો તે ઠંડી પડે છે, આકાશમાં વિસ્તરે છે. હવાઓ ઠંડી પડતા તેમાં રહેલું ભેજ વાદળો બનાવે છે અને આમ જ જે તે વિસ્તારો ઉપર તે રચાઈ હોય ત્યાં વરસાદ પડે છે. તો આ જ પ્રકારની હવામાન પ્રણાલી હાલ ગુજરાત પર રચાઈ રહી છે, એટલે 25-27 નવેમ્બર 3 દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 તારીખે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને છૂટા છવાયા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર અને હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ તથા દીવમાં હળવાથી મધ્યમ ઝાપટા આવશે અને છૂટો છવાયો વરસાદ રહેશે. એ સિવાય ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. 26મી તારીખે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દમણ તથા દાદરાનગર અને હવેલી સહિત સર્વત્ર વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં વીજળીના ચમકારા સાથે છૂટો છવાયો હળવો વરસાદ પડશે. એ સિવાયના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. 27 તારીખે છૂટો છવાયો હળવો વરસાદ રહેશે. વરસાદનું જોર ઘટી જશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદની આગાહી છે. એ સિવાયના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હવામાં ભેજ વર્તાય, પરંતુ બાકી વાતાવરણ સૂકું રહેશે. આ માવઠાને કારણે શેરડી, શાકભાજી, કપાસ સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક માર્કેટયાર્ડ બંધ કરવાના નિર્દેશો છે, તો અમુક મંડળીઓ શેડ બનાવીને પાકને વરસાદથી બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સિવાય ક્યાં જોવા મળશે તે જોઈએ તો, 26, 27 અને 28 નવેમ્બરના દિવસો દરમિયાન ઉત્તર ભારતના કાશ્મીર, હિમાલયા વિસ્તારોમાં બરફ પડવાના પણ અનુમાન છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ રાજ્યો ફિલહાલ તો સૂકા રહેશે, પરંતુ આ ટ્રફ રેખા ભારત બાજુ ટ્રાવેલ કરશે તો 27મી તારીખે ઉત્તરના રાજ્યોમાં હળવો વરસાદ પડશે. એક્સ્ટ્રીમ ઉત્તર ભારતમાં બરફ પડશે, તે બાદ પવનો ધીરે ધીરે નીચે આવશે અને 28 તારીખ બાદ તે ઠંડા પવનો મધ્ય ભારત સુધી પહોંચતા ત્યારબાદ ગુજરાતમાં બરાબર શિયાળો બેસી જશે.